बनासकांठा जिल्लाए रणनी कांधीने अड़ीने आवेलो जिल्लो मानवामां आवे छे, जेना कारणे छेल्ला घणा वर्षोथी बनासकांठा जिल्लाना सरहदी विस्तारोमां दर वर्षे पाणीनी विकट समस्या सर्जाय छे। पाणीनी विकट समस्यानी असर सरहदी विस्तारमां खेती करता खेडूतो पर पण जोवा मळती हती। पाणी वगर मोटा भागना खेतरो सूका भट जोवा मळता हता। ગુજરાત સરકારમાં પાણી માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોએ અનેકવાર આંદોલન કર્યા હતા, જે બાદ ગુજરાત સરકાર દ્વારા સરહદી વિસ્તારમાં નર્મદાની સુજલમ સુફલામ યોજના અંતર્ગત નહેર આપવામાં આવી અને બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર આવતાની સાથે જ સરહદી વિસ્તારના ખેડૂતોના ખેતરો લીલાછમ બન્યા છે અને મોટાભાગના ખેડૂતો અલગ અલગ ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ત્યારે સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં એક સાથે 5000 હેક્ટરમાં સકટેટીનું વાવેતર કરવામાં આવ્યું હતું। ખેડૂતો હવે ઉનાળામાં નવી ખેતી તરફ વળ્યા છે। સકટેટી અને તડબૂચની ખેતી બનાસકાંઠામાં આધુનિક પદ્ધતિથી થઈ રહી છે અને આ વર્ષે 5000 હેક્ટર જમીનમાં ટેટીનું વાવેતર થયું છે। જો કે બનાસકાંઠાની ટેટી સમગ્ર દેશ અને દુબઈમાં વખણાઈ રહી છે। બનાસકાંઠા અને ડીસાએ આમ તો બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં જાણીતું છે। ગુજરાતમાં બટાટાની શરૂઆત ડીસાની બનાસ નદીમાંથી થઈ હતી, બાદમાં સકટેટી અને તડબૂચ પણ બનાસ નદીમાં થતા હતા, પરંતુ સમય જતાં નદીના નીર સુકાયા અને બટાકાનું વાવેતર ખેતરોમાં શરૂ થયું હતું। તેમ વર્ષો બાદ સકટેટી અને તડબૂચનું વાવેતર પણ ખેતરોમાં શરૂ થયું હતું। બનાસકાંઠાના ખેડૂતો 2008માં ઇઝરાયલ ગયા હતા અને ત્યાં ટેટીના વાવેતરની આધુનિક રીત જોઈ ડીસાના ખેડૂતોએ 1 એકરમાં વાવેતર કર્યું હતું। બનાસકાંઠાની ટેટી દેશ નહીં પરંતુ વિદેશમાં પણ વખણાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો અલગ અલગ ખેતી કરી અને સારી એવી દર વર્ષે કમાણી કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી સતત મંદી અને કુદરતી આપત્તિના કારણે ખેડૂતો પાયમાલ બની ગયા છે। ડીસા અને બનાસકાંઠા પંથકમાં ઉનાળામાં આમ તો બાજરી મગફળીનું વાવેતર થતું હતું, પરંતુ છેલ્લા 10 વર્ષથી ધીરે ધીરે ખેડૂતો સક્કરટેટી અને તરબૂચ તરફ વળ્યા છે અને ખેડૂતો આ ખેતીથી સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે રહેતા દિનેશભાઈ ચૌધરી હાલમાં સક્કરટેટીના ઉત્પાદનમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। દિનેશભાઈ ચૌધરી આમ તો વર્ષોથી પોતાના ખેતરમાં ચીલાચાલુ ખેતી કરતા હતા, પરંતુ જ્યારથી દિનેશભાઈ ચૌધરી ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત કરી છે, ત્યારથી પોતાના ખેતરમાં અવનવા પાકોમાં ટેકનોલોજીના આધારે સારી એવી કમાણી કરી રહ્યા છે। આમ તો બનાસકાંઠા જિલ્લામાં સક્કરટેટીનું વાવેતર માર્ચ મહિનામાં થતું હોય છે, પરંતુ ધારેરા તાલુકાના થાવર ગામના ખેડૂત દિનેશભાઈ ચૌધરી છેલ્લા 3 વર્ષથી પોતાના ખેતરમાં જાન્યુઆરી મહિનામાં કોપ કવર પદ્ધતિથી સક્કરટેટીની ખેતી કરી રહ્યા છે। શિયાળાની ઋતુમાં સક્કરટેટીનું વાવેતર કરતાં તેમાં આગોતરા રોગ જીવાત થવાની ચિંતા પણ રહેતી નથી, જેના કારણે તેમને સક્કરટેટીનું ઉત્પાદન 1 મહિના પહેલાં મળી રહે છે અને મહિના પહેલાં મળતા સક્કરટેટીના ઉત્પાદનના કારણે તેમની સક્કરટેટીની માંગ પણ બજારમાં સૌથી વધારે રહેતી હોય છે। આમ તો દર વર્ષે બજારમાં સક્કરટેટીના ભાવ 8-10 રૂપિયા હોય છે, પરંતુ દિનેશભાઈ ચૌધરી 1 મહિના પહેલાં સક્કરટેટીનું ઉત્પાદન મેળવી લેતા તેમને 20-25 રૂપિયા મળી રહે છે। 1 મહિના પહેલાં સક્કરટેટીનું વાવેતર થતાં વાતાવરણ પણ અનુકૂળ આવે છે। દિનેશભાઈએ પોતાને 20 વીઘા જમીનમાં છેલ્લા 3 વર્ષથી કોપ કવર પદ્ધતિથી સક્કરટેટીનું વાવેતર કરી રહ્યા છે, જેના કારણે તેમને દર વર્ષે તેમની સક્કરટેટીની માંગ રાજસ્થાનના બાડમેર અને ઝાલોરમાં સૌથી વધુ રહે છે, જેના કારણે દિનેશભાઈ ચૌધરીની 1 વીઘા જમીનમાંથી 1.5 લાખ રૂપિયા જેટલો નફો મળી રહેશે। દિનેશભાઈએ જણાવ્યું હતું કે જો અન્ય ખેડૂતો પણ આ જ રીતે દર વર્ષે સક્કરટેટીનું વાવેતર કરે તો સારી કમાણી ખેડૂતો કરી શકે તેમ છે। દિનેશભાઈ ચૌધરીએ સક્કરટેટીની સાથોસાથ પોતાના ખેતરમાં દાડમનું વાવેતર કરે છે। નવી નવી ટેકનોલોજીના કારણે તેમના દાડમની માંગ દિલ્હીના સૌથી વધુ રહે છે અને જેના કારણે દાડમના પાક માટે દિનેશભાઈ દર વર્ષે સારી કમાણી કરી રહ્યા છે। આમ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટેભાગે એક જ ખેતી આધારિત હોય છે, પરંતુ દિનેશભાઈ ચૌધરીએ પોતાની જમીન પર હાલ અલગ અલગ પ્રકારની ખેતી કરી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે। અમે 5 વર્ષથી ટેટીનું વાવેતર કરીએ છીએ અને જેમાં 3 વર્ષ અગાઉ અમારી મુલાકાત ડીસાના કેવીકે શ્રી ડૉક્ટર યોગેશભાઈ પવાર સાહેબ સાથે થતાં એમના માર્ગદર્શન હેઠળ નવા સંશોધન કેન્દ્રના આધારે જે અમે ક્રોપ કવરથી વાવેતર કરતા થયા છીએ, જેમાં અમને બહુ સારા એવા પરિણામો જોવા મળે છે, જેમ કે આગોતરા રોગ જીવાતનો પ્રશ્ન રહેતો નથી અને વહેલું વાવેતર હોવાના કારણે અમને બજાર ભાવ પણ બહુ સારા મળે છે, જેમાં પ્રત્યેક કિલો 20-25 રૂપિયા સુધી અમારું વેચાણ થાય છે અને વીઘા દીઠ 1.5 લાખ જેટલું અમને ઉત્પાદન મળે છે। જેમ કે પહેલાં અમે ચીલાચાલુ ખેતી કરતા હતા પરંપરાગત, જેમ કે રાયડો એરંડા, એના કરતાં અમને ડબલથી પણ વધારે આમાં નફો મળે છે અને દર વર્ષે મોટાભાગના ખેડૂતો ટેટીમાં નુકસાન પણ વેઠવતા હોય છે, પરંતુ તમે હાલ નફો મેળવી રહ્યા છો, શું કહેશો એ ખેડૂતોને? હા, જે જીવામૃતના આધારે કરીએ છીએ અને ક્રોપ કવરના આધારે કરીએ છીએ, જેમાં વાતાવરણને બહુ અનુકૂળ રહે છે અને
આમાં રોગ પણ આવતા નથી એટલે ખેડૂતોને બહુ સારું એવું બેનિફિટ મળે છે. તમને કેટલો ખર્ચ થયો છે વાવેતરમાં? વાવેતરમાં પ્રત્યેક વીઘા દીઠ અમને ટોટલ ખર્ચો 25,000 જેટલો થાય છે અને નફો 1,25,000 થાય છે. અન્ય ખેડૂતો પણ તમારી જેમ ખેતી તરફ વળે એ ખેડૂતોને શું કહેવા માગશો? હા, જે ખેડૂતો જે જેની પદ્ધતિ આધારે જે નવી તકનીકના આધારે કરશે તો એમાં અમને બહુ સારા પરિણામો જોવા મળશે. વાવેતર કેટલા સમય પહેલાં વાવેતર કરવામાં આવ્યું છે? આ જાન્યુઆરીના શરૂઆતમાં વાવેતર કરેલ છે. એના કારણે હાલ તમને? હા, એના કારણે અમને 20-25 રૂપિયા સુધી અમારું પ્રત્યેક કિલો વેચાણ થાય છે. કયા કયા આ ટેટીનું તમે વેચાણ કરો? અમે બાડમેર, રાજસ્થાન, ચાલોર વેચાણ કરીએ છીએ, જેમાં વેપારી જાતે આવીને લઈ જાય છે. ડીસા ખાતે કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોની પાકને લગતા વિવિધ માર્ગદર્શન આપવામાં આવે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉક્ટર યોગેશ પવારે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચીલાચાલુ ખેતી કરતા હતા, પરંતુ જ્યારથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મુલાકાત લેવા માટે આવ્યા છે, ત્યારથી તેમને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પાકને લગતી નવી પદ્ધતિઓ આપવામાં આવી છે અને તેના કારણે હાલમાં ખેડૂતો સારી કમાણી પણ કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂત દિનેશભાઈ ચૌધરી પણ હાલમાં સકટરીના પાકમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની અંદર દર વર્ષે ઉનાળા ઋતુની અંદર શક્કરટીટી અને તરબૂજનું બહુ મોટા પાયા ઉપર વાવેતર થાય છે. આ વર્ષે પણ 3,000 હેક્ટર વિસ્તારમાં શક્કરટીટીનું વાવેતર બનાસકાંઠા જિલ્લાની અંદર થઈ ગયું છે અને દર વર્ષે ખેડૂતોનો જે ખેતી ખર્ચ, એમાં રોગજીવાતના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નોના લીધે ખેતી ખર્ચ વધતું જાય છે, પરંતુ જો ખેડૂતો સારી એવી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી ખર્ચો ઘટાડશે તો શક્કરટીટી એક એવો પાક છે જે ઓછા સમયમાં વધુ આવક આપતો એવો પાક છે. તો કેવી કે ડીસા દ્વારા આ વર્ષે પણ અમે શક્કરટીટીની અંદર રોપા તૈયાર કરી એની ફેરરોપણી કરવાની એક નવી ટેકનોલોજી લાવી છે, જેનાથી 20-25 દિવસ એમની ખેડૂતોની શક્કરટીટી જે છે એ બજારની અંદર આવશે અને જેનાથી એમને ઊંચો બજાર ભાવ એ ખેડૂતો મેળવી શકાય છે. સાથે સાથે ધાનેરા તાલુકાના થાવર ગામના જે દિનેશભાઈ જે અમારા પ્રગતિશીલ ખેડૂત છે, એમના ત્યાં છેલ્લા 3 વર્ષથી અમે ક્રોપ કવર ટેકનોલોજીની અંદર ઓફ સિઝનમાં એટલે કે શિયાળામાં શક્કરટીટીનું વાવેતર ક્રોપ કવરની અંદર કરાવીએ છીએ અને જેના થકી બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી પહેલાં વેચાણ કરવાનું એ ખેડૂત છે જે શક્કરટીટીની હાર્વેસ્ટિંગ જે છે એ સૌથી પહેલાં એ ખેડૂત બનાસકાંઠામાંથી કરે છે અને દર વર્ષે 20 રૂપિયાથી વધારે પ્રતિ કિલોનો ભાવ જે છે એ શક્કરટીટીની અંદર મેળવે છે. સાથે સાથે જે ખાતર વ્યવસ્થાપન હોય કે રોગજીવાત વ્યવસ્થાપન છે એની અંદર પણ જૈવિક અલગ અલગ બેક્ટેરિયા છે, અલગ અલગ બનાવટો એ જાતે ત્યાં તૈયાર કરી એનો ઉપયોગ કરે છે અને જો આવી જ રીતે ખેડૂતો શક્કરટીટીના પાકની અંદર ખેતી ખર્ચ ઘટાડી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરશે તો બહુ સારું એવું બજાર ભાવ મેળવી બહુ સારી એવી આવક આ પાકમાંથી આપણા ખેડૂતોને મળી શકે એવું એ પાક છે.